પોરબંદરમાં ગાંધી જયંતિએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે સરકારી કર્મચારીઓ દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા। પોરબંદરમાં રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચાના સંયોજક મયુરસિંહ રાઠોડ સહિત હોદ્દેદારોએ આ રેલી દરમિયાન જણાવ્યું છે કે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત રાજ્યના આહવાનના પગલે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ ગાંધીજીના પ્રતિમાને સૂતરની આટી પહેરાવી પવિત્ર માતૃભૂમિની માટી હાથમાં લઈ કોઈપણ ભોગે જૂની પેન્શન યોજના લાગુ ના થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી, જેમાં આજે કમલબાગ ખાતે મોટી સંખ્યામાં વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા કમલબાગ પોલીસ મથક નજીક આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ગયા હતા અને પ્રતિમાને સૂતરની આટી પહેરાવી માતૃભૂમિની માટીનું તિલક કર્યું હતું। આંદોલન ચાલુ રહેશે તેવી પ્રતિજ્ઞા લઈ સામૂહિક કાર્યક્રમ યોજાયો હતો। તમામ કર્મચારીઓ ગાંધી ટોપી પહેરીને આ રેલીમાં જોડાયા હતા તો આગળના ભાગે બાળકને ગાંધીજીનું સ્વરૂપ આપી રેલીમાં આગળ કરાયા હતા। આ રેલીમાં જેમાં તમામ શિક્ષકો, આચાર્યો, તલાટી મંત્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર અને કલેક્ટર કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ બેનર પ્લેકાર્ડ લઈને મોટી સંખ્યામાં જોડાયા હતા। પરેશભાઈ પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક સંવર્ગ સહસંગઠન મંત્રી। આજે રેલીનું આયોજન શું કારણ છે? આજની રેલીનું આયોજન ઓપીએસ બાબતે ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લાઓની અંદર 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના જન્મદિવસે અને તેમની કર્મભૂમિ આજે જે પોરબંદરની અંદર આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના અધ્યક્ષશ્રી, મહામંત્રીશ્રી તેમજ સંભાગના તમામ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે ઓપીએસ બાબતની જે માગણી જે છે અમારી પ્રાંતની ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સંયુક્ત મોરચો ગુજરાત ઓપીએસ બાબતે જ્યારે સરકારે 2005 પહેલાં અને 2005 પછીની જે વિસંગતતા જે કરેલી છે એને દૂર કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, રાષ્ટ્રીય સંયુક્ત મોરચો આજે ગાંધી જન્મદિવસના દિવસે આજે માટીનું તિલક કરી અને ગાંધી જયંતિના ને યાદ કરી આજના દિવસે શુભ શરૂઆત આંદોલનની કરવા જઈ રહ્યું છે। અમારા રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની અંદર તમામ પ્રકારના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે જોડાયેલા 8 સંવર્ગના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાથમિક સંવર્ગ તેમજ તમામ જે કેડરના જે કર્મચારીઓ છે એ સાથે મજદૂર સંઘના તમામ આની અંદર સાથે જોડાયેલા છે। આગેવાનોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના બંધ કરી નવી પેન્શન યોજના લાગુ કરેલ હોવાથી કર્મચારીઓ માટે નિવૃત્તિ પછીનું જીવન દોહલું બની ગયું છે। આથી જ્યાં સુધી જૂની પેન્શન યોજના લાગુ નહીં પડે ત્યાં સુધી તેઓની આ લડત ચાલુ રહેશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।